જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીના જે પિતાનું અવસાન છે તે થયું છે અને જે સુરત નવી સુરત જે ખાનગી હોસ્પિટલની અંદર ઘણા સમય થી જે સારવાર હેઠળ હતા છેલ્લા ત્રણ દિવસથી જે નાજુક જણાતા તાત્કાલિક તેમને જે ખાનગી હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી આઈસીયુની અંદર જે કહી શકાય તેમને ભરતી કરવામાં આવ્યા હતા અને આખરે આજે બપોર બાદ તેમનું અચાનક જે નિધન થયું છે અને જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને હાલમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને જે તેમના પરિવારના લોકો છે તે ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સાંજના સમયે પાંચ વાગ્યાની આજુબાજુના અરસાની અંદર તેમની જે સ્મશાન યાત્રા છે તેમના ઘરેથી નીકળી અને સ્મશાને જવા માટે એનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે સાથે સાથે જે રીતે છેલ્લા ઘણા સમયથી કોરોના સમય પણ તેમની જે તબિયત જે બગડવાના કારણે તેમને હૈદરાબાદ જે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બિલકુલ તો ઘણા સમયથી બીમાર હતા હર્ષ સંઘવીના પિતા આઈસીયુમાં દાખલ હતા કોરોના કાળ બાદ તેમની સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડાયા હતા છેલ્લા ત્રણ દિવસે હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમો પર રદ કરી દીધા હતા આપને જણાવી દઈએ કે અનેક સેવાભાવી કાર્યો સાથે રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા તો કોરોના કાળ બાદ તેમની સારવાર માટે હૈદરાબાદ ખસેડવામાં આવ્યા હતા ઘણા લાંબા સમયથી હર્ષંગવીના પિતા બીમાર હતા અને બપોર બાદ તેમનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા